मानस चिंतया चारु चरित्रम प्रेमवती दोष भूतम पवित्रम मानस चिंतया चिंतया केसरतिलका ललित नीज भावे केसरतिलका ललित नीज भावे चंद का धर्म धियामं मानस चिंतया रेखा विराजित विराजित वरकम्बुकंते पुरुविध पुष्प कनकमणिभारं मानस चिंतया नादित चरण मुदारम नूपुर नादित चरण मुदारम निष्कामानंद निखिल तापहारम मानस चिंतया चारु चरित्रम प्रेमवती रोषभूतम पवित्रम मानस चिंतया मानस चिंतया मानस चिंतया। गई काले संतवाणी में वैराग्य विषे श्रवण करू। वैराग्य विहोणो साधक वैराग्य विहोणो त्यागी एनी जे अवदशा थाय छे आ लोक पण बगड़ी जाय छे ने परलोक पण बगड़ी जाय छे। एटला माटे वैराग्यनी परम आवश्यकता छे जे कोई भगवत मार्गनो प्रवासी छे तेने। तो जे वैराग्य निष्पत्ति माटे जे कारणो छे याने उपायों छे एमां पहेलो उपाय ए छे के संसारनुं स्वरूप जो समझी लेवामां आवे तो संसार प्रत्येथी वैराग्य थई जाय। સંસાર એ પરમાત્માનો વિરોધી નથી, પણ મર્યાદાનો ખ્યાલ રાખવાનો છે. સંસારમાં રહીને જ પરમાત્માને પ્રાપ્ત કરવાના છે. સંસાર સિવાય કોઈ જગ્યા નથી કે જ્યાંથી પરમાત્માને મેળવી શકાય. માટે પરમાત્માને અને સંસારને વિરોધ નથી. ભોજન કરવું છે તો થાળીની જરૂર પડશે જ મિત્રો, પણ ભૂલ ત્યાં ન થવી જોઈએ કે ભોજન જમવાને બદલે થાળીને બચકા ભરવાના. જો થાળીને બચકા ભરીએ તો મોઢું લોહી લુહાણ થવાનું જ છે. આજે આપણે એ કરીએ છીએ કે પરમાત્મા રૂપી ભોજન જમવાને બદલે સંસાર રૂપી જે થાળી છે એને બચકા ભરીએ છીએ, અને પરિણામે આપણે લોહી લુહાણ થઈએ છીએ અને દર્દની ચીસો નાખીએ છીએ. વેદના ત્યાં પડી છે, થાળીને બચકા ભરીએ છીએ. એટલે થાળી અને ભોજન એમ પરમાત્મા અને સંસાર એનો જે સંબંધ છે, એ જો સ્વરૂપ છે, એ તરફ જો દ્રષ્ટિ જાય તો સંસારમાં રહેલું દુઃખ, સંસારમાં રહેલો દોષ અને સંસારનું જે નાશવંતપણું એ સમજાઈ જાય અને સંસારમાંથી વિરક્તિ આવે. બીજો ઉપાય આત્મા અને પરમાત્માના સ્વરૂપનું જો જ્ઞાન થાય, સમજ આવે, પરમાત્માના સુખમાં જો દ્રષ્ટિ પહોંચી જાય, જેને શ્રીજી મહારાજ પ્રથમના 73 અને અંત્યના 24 અને 39ના વચનામૃતમાં જ્ઞાનાંશ કહે છે. એ સ્વરૂપમાં જો સુખમાં દ્રષ્ટિ પહોંચી જાય તો સંસાર રસ ઉડી જાય. કારણ કે જીવનની પણ એક ઇકોનોમી છે. શ્રેષ્ઠ વસ્તુ હાથમાં આવે એટલે કનિષ્ઠ વસ્તુ આપોઆપ છૂટી જાય. જો પરમાત્માના સુખમાં દ્રષ્ટિ પહોંચે તો સંસાર પ્રત્યે વૈરાગ્ય આવે અને આપણે દ્રઢપણે પરમાત્મામાં જોડાઈ જઈએ. મૂળ વસ્તુ છે પરમાત્મામાં જોડાવાનું. તો બે માર્ગેથી પરમાત્મામાં જોડાઈ શકાય છે. એક માર્ગ છે સંસારમાંથી વૈરાગ્ય થાય અને પરમાત્મામાં જોડાઈ જવાય. પહેલો માર્ગ ધ્યાનથી સાંભળો. પહેલો માર્ગ સંસારમાંથી વૈરાગ્ય થાય અને પરમાત્મામાં આપણે સ્નેહથી જોડાઈ જઈએ. બીજો માર્ગ છે પરમાત્મામાં દ્રઢ અનુરાગ થઈ જાય અને સંસાર આપોઆપ ખરી પડે, છૂટી પડે. એ બે માર્ગોમાંથી પહેલો માર્ગ આપણે ગઈકાલે જોઈ લીધો કે સંસારમાંથી વૈરાગ્ય થાય અને આપણે પરમાત્માના પ્રેમ તરફ ચાલ્યા જાય. આજે બીજા માર્ગ વિશે કે પરમાત્મામાં દ્રઢ અનુરાગ થાય અને સંસાર છૂટી પડે. શ્રીજી મહારાજ પ્રથમના 56માં વચનામૃતમાં સમજાવે છે કે ગોપીઓના જેવી પ્રેમ લક્ષણા ભક્તિ આવે તો એને તમામ સાધનો સંપૂર્ણ થયા છે. સાધનોની ચર્ચા એના માટે છે કે આપણને સંસારના વળગણો વળગ્યા છે. તો એ વળગણો, સંસારના બંધનો કેમ દૂર થાય એના માટે સાધનાની સમજ છે. પણ ભગવત પ્રેમી છે એના માટે એવી અલગ કોઈ સાધના કરવાની આવશ્યકતા રહેતી જ નથી. સંસારના બંધનો દૂર કરવાની પરમાત્મામાં જ એવી રીતે દ્રઢ જોડાય છે કે બધા જ બંધનો આપોઆપ ખરી જાય છે. લૌકિક રીતે તમે સમજી લ્યો, કોઈ યુવકને કોઈ યુવતીમાં મન લાગે તો એને માતા, પિતા, પુત્ર, પરિવાર, ધન, મિલકત બધામાં દ્રઢ પ્રેમ છે, પણ પોતાને જે પ્રિય પાત્ર છે એમાં જો કોઈ વિક્ષેપ કરે તો મોતને મીઠું કરે છે. ત્યારે શું બને છે? માતા, પિતા, પુત્ર, પરિવાર એ બધા જ માંથી એને સ્નેહ ઉડી જાય છે. એને છોડવો નથી પડતો, પણ એક વ્યક્તિમાં એને પ્રેમ લાગ્યો, પરિણામે તમામ સંસારની વ્યક્તિને પદાર્થમાંથી એને સ્નેહ ઉડી ગયો. આ સહજ ગણિત છે જે આપણા મનને અનુકૂળ છે. બીજી વાત જુઓ કે ઘાસનો ભારો હોય એને આપણે દોરડાથી બાંધ્યો હોય, એના ઉપર કોઈ એક બીજો મજબૂત બાંધો બાંધે તો એ પરિણામ આવે કે જેટલા બીજા બંધનો બાંધ્યા હતા એ બધા ઢીલા થઈને નીચે પડી જાય. એમાં ભગવત પ્રેમી છે એ પરમાત્માના સ્નેહનો એવો પોતાના ઉપર બંધન બાંધે છે કે સંસારના જેટલા બંધનો છે આપોઆપ વિખડાઈને નીચે પડી જાય. જ્યારે બીજા તમામ સાધકોને એક એક સંસારનો વળ ઉખેડવો પડે છે. જ્યારે ભગવત પ્રેમીને તો એક બંધનનો ફાંસલો મારે, તમામ બંધનો આપોઆપ ઢીલા થઈ ખરી. ગેસ્ટ હાઉસ હોય તો ત્યાં બધા જ મુસાફરો આવે અને મેનેજર જોડે કે વહીવટ કરતા જોડે માથાકૂટ થાય કે મને આ રૂમ આપો, આ સગવડતા આપો, તે આપો, એવું બધું કર્યા કરે. રૂમ ખાલી ન હોય તો પણ માથાકૂટ કરે કે મને ખાલી કરી દેવી જોઈએ, અત્યારે હું રાતના 2 વાગે હું ક્યાં જાઉં? કંટાળી જાય પેલો વ્યવસ્થાપક. પણ એ ગેસ્ટ હાઉસનો મેનેજર કે વ્યવસ્થાપક પોતાના ગેસ્ટ હાઉસની બહાર મોટા અક્ષરે લખી નાખે કે હાઉસફુલ, જગ્યા નથી, તો મુસાફરો આવે ખરા પણ બોર્ડ વાંચીને જ એની મેળે નીકળી જાય. એમ જે પરમાત્માના પ્રેમથી આ કંઠ ભરાઈ જાય તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આવે ખરા પણ આ હાઉસફુલનું પરમાત્માના પ્રેમથી ભરેલો છે એટલે હાઉસફુલનું બોર્ડ વાંચીને એની મેળે જ કામ, ક્રોધ, બિસ્તા, પોટલા લઈને ભાગી જાય. આ પ્રેમનો માર્ગ છે. પરમાત્મામાં જો પ્રેમ થાય તો આટલો આસાન બને. પણ પરમાત્મામાં પ્રેમ થવો એના પણ 2 ઉપાય છે. એમાં પહેલો ઉપાય છે પૂર્વના દ્રઢ સંસ્કાર જો હોય મીરાની જેમ તો એને કોઈ સદગુરુ ખોળવો ન પડે. એ વચનામૃતમાં મહારાજે કહ્યું છે પૂર્વના બલિષ્ઠ સંસ્કાર હોય તે પરમાત્મામાં જન્મથી જેવો પ્રેમથી જોડાયેલો હોય. બીજો માર્ગ છે મહાપુરુષ એવો જે પ્રેમી હોય, પ્રેમીના પાસંગમાં જે નર આવે તે જન પ્રેમી થાય. આ 2 રસ્તા સિવાય ત્રીજો કોઈ વિકલ્પ નથી. તો એવા પ્રેમી પુરુષના, સાધુ પુરુષના સંગમાં આવે તો પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કરે છે મહાપુરુષ, અને કાં તો પૂર્વથી કરીને આવ્યો હોય તો આવી ભક્તિ પ્રાપ્ત થાય છે. તો હું ને તમે માપી શકીએ છીએ કે આપણા માટે પૂર્વનો બલિષ્ઠ સંસ્કાર તો દેખાતો નથી, નહીતર તો ક્યારના એવા પ્રવાસી થઈ ગયા હોય. તો હવે એક જ બચ્યો માર્ગ કે સાધુઓના સંગ દ્વારા હવે આ પ્રેમ કેમ પેદા કરવો, કેમ પ્રાપ્ત કરવો, પ્રેમ રસ કેમ પીવો, તો એના માટે થોડી પાયાથી સમજ લઈને આગળ ચાલીએ. પરમાત્માએ તમામના હૈયામાં પ્રેમનું ઝરણું મૂક્યું છે. પશુ પક્ષીથી માંડી, કીટ ભ્રંગથી માંડી, વૃક્ષ વેલીથી માંડી મનુષ્ય સુધી પરમાત્માએ દરેકને પ્રેમ પદાર્થ આપ્યો છે, સમાન આપ્યો છે. ક્યારેય એને માટે પ્રયત્ન કરવો પડતો નથી. પ્રેમ વિહોણો જો માણસ બની જાય, પ્રેમ શૂન્ય બની જાય, તો માણસ આત્મહત્યા કરી લે, જીવી ન શકે એવો આ પ્રેમ પદાર્થ છે. પણ એટલી જ વસ્તુ છે કે પ્રેમ પદાર્થ છે ખરો મારી તમારી પાસે, પણ કોઈનો પ્રેમ સ્ત્રીમાં લાગ્યો છે, કોઈનો પ્રેમ ધનમાં લાગ્યો છે, કોઈનો પ્રેમ પુત્રમાં લાગ્યો છે, કોઈનો પ્રેમ માલ મિલકતમાં લાગ્યો છે, કોઈનો પ્રેમ પદ પ્રતિષ્ઠામાં લાગ્યો છે, કોઈનો પ્રેમ વિજ્ઞાન કૌશલ્યમાં લાગ્યો છે, પણ પરમાત્મામાં લાગ્યો નથી. પ્રેમ તો છે. તો હવે એમ કહી શકાય કે પ્રેમના પણ 3 ભાગ છે, યાને 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે વસ્તુ પ્રેમ. પહેરવાની બૂટ ચંપલથી માંડી ખાવા પીવાના ધન ધાન્ય વાહન મિલકત આદિ તમામ જે વસ્તુ પદાર્થ દ્રષ્ટિગોચર થાય છે એના પ્રત્યે જે આપણને પ્રેમ છે એ પ્રેમને વસ્તુ પ્રેમ કહેવામાં આવે છે. અને આવો વસ્તુ પ્રેમ એની અંદર જીવનારો, મતલબ કે વસ્તુ પ્રેમી બનીને જીવનારો વિશ્વમાં મોટો ભાગ છે. પદાર્થોને જ પ્રેમ કરે છે. પહેલો પ્રેમનો પ્રકાર વસ્તુ પ્રેમ. બીજો પ્રકાર છે વ્યક્તિ પ્રેમ. બે વ્યક્તિ વચ્ચે જે પાંગરતો પ્રેમ છે એને વ્યક્તિ પ્રેમ કહેવામાં આવે છે. એ પ્રેમ જવલ્લે જોવા મળે છે. બે પાત્રોને વચ્ચે જે એક પ્રેમની ઉત્કટતા સર્જાય છે એ બહુ જ પ્રમાણમાં સમાજમાં દેખાતી નથી. તમને એમ થશે કે અમે તો પરણ્યા છીએ, અમારે પતિ પત્નીને બહુ પ્રેમ છે એટલે અમે વ્યક્તિ પ્રેમ કરીએ છીએ. તમે ભૂલમાં છો. એવા તો ઘણા પાત્રો દેખાય, પણ ઝીણવટથી જોશો તો એ પ્રેમ નથી, એ વ્યક્તિ પ્રેમી નથી, પણ વસ્તુ પ્રેમી છે. એ સ્ત્રીને પ્રેમ કરે છે, કોઈ સ્વજનને પ્રેમ કરે છે, પણ એક વસ્તુની જેમ પ્રેમ કરે છે. જેવી રીતે આપણા ઘરમાં ખુરશી હોય અને એનો એકાદ ટાંગો તૂટી જાય તો એને ફેંકીને એક બાજુ મૂકી દઈએ. એવી જ રીતે પોતાનું પ્રિય પાત્ર પણ જો કામમાં ન આવે તો તરત જ ફેંકી દે. આ વ્યક્તિ પ્રેમ ન થયો, વસ્તુ પ્રેમ થયો, એને ઉપયોગ કરે છે. વ્યક્તિનો પણ પ્રેમના બહાના હેઠળ ઉપયોગ કરે છે. ઉપયોગ ન થતો હોય તો ફેંકી દેવા માટે તૈયાર છે. એ માણસ વ્યક્તિ પ્રેમી નથી, એ વસ્તુ પ્રેમની જેમ પ્રેમી છે. એકને હું પરિચિત છું, એ મને જાણવા મળ્યું કે એમ સ્કૂટર ઉપર બેસીને પોતે પોતાની પત્ની ઘરની બહાર જતા હતા ને એમાં રોડ ક્રોસ કરતા એક ગાડી ભટકાઈ ગઈ, સ્કૂટર ઉછળી પડ્યું, બે માણસ ગબડી પડ્યા. મરદને તો કંઈ ન વાગ્યું, પણ મહિલા એમની પત્ની હતી, એમણે ઘણું ભાંગ્યું તૂટ્યું, હાથ પગ ભાંગ્યા. હોસ્પિટલમાં દાખલ કર્યા. 3-4 મહિના પછી એ સાજા થયા, ઘરે છે, હવે હરે ફરે છે. પણ જે પતિ પુરુષ છે એ ઉદાસ ને ઉદાસ રહે છે. એક દિવસ એની પત્ની એને પૂછ્યું કે હવે હું સાજી થઈ ગઈ છું, હવે મને કોઈ વાંધો નહીં આવે, અને તમારું મન ઉદાસ ઉદાસ હજુ કેમ રહે છે? હવે મને દુઃખ નથી, મારા દુઃખેથી તમે આટલા દુઃખી કેમ થાવ છો? ત્યારે પેલા એ કહ્યું કે હું તારા દુઃખે દુઃખી નથી થતો, પણ મારું મન એમ કહ્યા કરે છે કે તારા હાડકા ભાંગ્યા, એની પાછળ મેં 90,000 નો ખર્ચો કર્યો, તો મારા ભાગમાં તો આ ભાંગલું તૂટલું જ રહ્યું, આટલામાં નવું પડીકા પેક આવી જાત. વસ્તુ પ્રેમી વ્યક્તિ છે, એ વ્યક્તિ પ્રેમી પ્રેમી નથી. એટલે કોઈ ઘરની અંદર કોઈ કલહ પેદા થાય, કોઈ સંકટ પેદા થાય, કે સ્વભાવની અથડામણ થાય, દહેજનો પ્રશ્ન આવે, તો કેટલી દીકરીઓને લાકડાની જેમ સળગાવી દે છે. જેમ ચૂલામાં લાકડું સળગાવે એમ જ આ વ્યક્તિને સળગાવે છે. કોણ કહેશે કે આને વ્યક્તિ માને છે? એને લાકડું માને છે એટલે તો સળગાવી શકે છે. જીવંત વ્યક્તિ માને તો કોઈ દિવસ દિવાસળી ચાંપી ન શકે. કોઈ ટુકડા કરી નાખે છે જીવતા વ્યક્તિને, એ ઘાસ પાત કાપતો હોય એમ જ માને છે. એમ સમજે છે કે આ તો કોઈ પદાર્થ, લાકડું, ઘાસ છે. જો વ્યક્તિ માને તો કેમ કાપી શકે? એટલે વ્યક્તિ પ્રેમી હોય તો દુનિયાના મોટા ભાગના પ્રશ્નો સમાપ્ત થઈ જાય, અને આ પૃથ્વી જ સ્વર્ગ થઈ જાય, સ્વર્ગની કલ્પના નિરર્થક થઈ જાય. વસ્તુ પ્રેમી. અને ત્રીજો પ્રેમનો પ્રકાર છે એ ભગવત પ્રેમ છે, જે પરમાત્મામાં દ્રઢપણે લાગી ગયો છે. આકંઠ એને પરમાત્મા સિવાય બીજો કોઈ રાગ નથી. બસ નથી વસ્તુ પ્રેમ, નથી વ્યક્તિ પ્રેમ, એક પરમાત્મામાં લાગ્યો. અરે ચડી છે ખુમારી, ઓહો પીધી પ્રેમ સુરા, ચડી છે ખુમારી, પીધી પ્રેમ સુરા, પ્રેમી બનીને હવે, પ્રેમી બનીને હવે હું વિચરું છું. શું કહો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું? ચડી છે ખુમારી, પીધી પ્રેમ સુરા. ભગવત પ્રેમ ઉત્તમ અને શ્રેષ્ઠ છે. તો ક્રમ છે, વસ્તુ પ્રેમી કરતા વ્યક્તિ પ્રેમી શ્રેષ્ઠ છે, અને વ્યક્તિ પ્રેમી કરતા ભગવત પ્રેમી શ્રેષ્ઠ છે. પણ એક સમજવાનું છે કે વ્યક્તિ પ્રેમી જે થઈ નથી શકતો અને વસ્તુ પ્રેમી તરીકે જ જીવન જીવી જાય છે, એ ક્યારેય ભગવત પ્રેમી થઈ શકતો નથી. જે વસ્તુ પ્રેમી મટીને વ્યક્તિ પ્રેમી થાય એ જ પરમાત્માનો પ્રેમી થઈ શકે. કારણ કે વ્યક્તિ પ્રેમી છે, એનો પ્રેમ ચૈતન્ય છે, અને ચૈતન્ય પ્રેમ, જીવંત પ્રેમ પરમ ચૈતન્યને પકડી શકે, પામી શકે. પણ જે વસ્તુ પ્રેમી છે એનો પ્રેમ જડ પ્રેમ છે, એ જડ પ્રેમ પરમાત્માને પહોંચી ન શકે, પામી ન શકે. એટલે વ્યક્તિ પ્રેમી હું તમે છીએ કે કેમ એ પહેલા તપાસવાનું, તો ભૂમિકા મજબૂત છે એમ પ્રમાણ મળે. રામાનુજાચાર્યની પાસે એક યુવાન આવ્યો અને એમણે એમ કહ્યું, ગુરુ મને ભગવાનમાં પ્રેમ થાય એવા આશીર્વાદ આપો અને એવી દીક્ષા આપો. રામાનુજાચાર્યએ એમ પૂછ્યું કે બેટા, તે કોઈને પ્રેમ કર્યો છે? અને સાધુના મુખે પ્રેમની લવની વાત આવે એટલે દુનિયા ફફડે. કારણ કે પ્રેમ શબ્દને તો સમાજે ગંધવી માર્યો છે, નહીતર પ્રેમ તો બહુ મીઠો છે. હવે આ 21મી સદીનું આ આપણા માટે દેન છે કે પ્રેમ શબ્દ બોલી નથી શકાતો. રામાનુજાચાર્યએ પૂછ્યું કે બેટા, તે કોઈને પ્રેમ કર્યો છે? અરે મહારાજ, કેવી માથાકૂટ કરો છો યાર, પ્રેમ સંસારી ગંદી ચીજ. હું પરમાત્માના પ્રેમની ભિક્ષા લેવા માટે તમારી પાસે આવ્યો અને તમે સંસારના ઉકરડા ઉખેડો છો. હું જાણતો હતો કે તમે મહાપુરુષ છો, ભગવાનના પ્રેમની વાત કરશો, તમે અમારા સંસારના પ્રેમની પૂછો છો. હું પૂછું તે બેટા જવાબ આપતે, કોઈ વ્યક્તિને પ્રેમ કર્યો છે? આ કંઠ પ્રેમ કર્યો છે. બાપજી, મને એના પ્રત્યે નફરત છે, સંસારથી તો હું છૂટવા માંગુ છું. જાઓ બેટે, તમારો રસ્તો દુનિયા તરફ વાળો, હું તમને પરમાત્મામાં નહીં વાળી શકું. આ મતલબ જ એ છે, કોઈ વ્યક્તિને જો તે પ્રેમ કર્યો હોય તો વ્યક્તિ પ્રેમનો અનુભવ કરી શકતો હોય તો હું તને પરમાત્માના સ્વરૂપમાં જોડી શકું. એટલે અતિ શુષ્ક હૃદયના વ્યક્તિઓ કોઈ દિવસ પરમ પ્રેમી થઈ શકતા નથી. ગમે તેવા સ્વજનોના મૃત્યુ હોય તેની આંખમાં આંસુ નથી આવતા. આપણે એને બિરદાવીએ છીએ કે ધન્ય છે, રડતો નથી, પણ એના માટે મોટો અભિશાપ છે કે એના આંખમાં આંસુ નથી. એ પરમાત્મા માટે કોઈ દિવસ રડી ન શકે. વ્યક્તિ પ્રેમી થાય, ભૂમિકા હોય તો એને આગળ લઈ જઈ શકાય. હમણાં મને 2 દિવસ પહેલા જ એક જુવાનિયો મળ્યો, મહોત્સવમાં આવ્યો છે. એને મને પૂછ્યું કે સ્વામીજી, મારું કાર્ડ દિવાળીનું તમને મળ્યું? મેં કીધું ના, નથી મળ્યું. નથી મળ્યું? મેં કીધું ના, ખરેખર નથી મળ્યું. ખરેખર નથી મળ્યું? મેં કીધું ના ભાઈ, ખરેખર નથી મળ્યું. પછી બોલ્યો કે ન જ મળે ને. મેં કીધું કેમ ન મળે? લખ્યું જ નથી તો. न रहेगा बांस, न बजेगी बांसुरी. પ્રેમની જો એક કક્ષા હોય, એ રૂપી વાંસ મારા તમારા હૃદયમાં પાંગર્યો હોય તો એમાંથી સદગુરુ એક સુંદર મજાની વાંસળી બનાવી આપે અને એ વાંસળી એ શ્રી કૃષ્ણના ચરણે સમર્પિત કરે અને શ્રી કૃષ્ણ એ વાંસળી મારીને તમારી હોઠ ઉપર મૂકે અને એમાં ફૂંક મારે અને એમાંથી સુરાવલી ગુંજી શકે. પણ વાંસ તો હોવો જોઈએ ને. વ્યક્તિ પ્રેમી ન હોય તો એમાંથી બાંસુરી બાજી શકતી નથી. સુરદાસ બિલ્વ મંગલ વૈશ્યમાં પ્રસક્ત છે તો પ્રેમી થઈ શકે છે, કારણ કે એની પાસે પ્રેમની ભૂમિકાનો વાંસ છે. તુલસીદાસજી પત્ની રત્નાવલીમાં આસક્ત છે તો રામ અનુરાગી થઈ શકે, કારણ કે એની પાસે ભૂમિકા છે. જેને શ્રીજી કહે છે જેના ચિત્તને ચોંટવાનો સ્વભાવ હોય. ધનુર્દાસને વૈશ્યામાં અનુરાગ છે, હેમાંબામાં, તો શ્રીરંગનો પરમ ભક્ત થઈ શકે છે. આ એટલું ખરું કે વ્યક્તિ પ્રેમીની કક્ષાએ આવ્યા પછી આપણો પ્રેમનો રસ આ ધરતીમાં વયો ન જવો જોઈએ, સંસારમાં વહી ન જવો જોઈએ. વ્યક્તિ પ્રેમી થયા છે એ સારું છે. એક શેઠે 10 ડબ્બા ઘી લીધું. હવે ત્યારે ઘી ઉપર બહુ કપાત હશે અને સરકારી કાયદા હશે, પણ શેઠને એમ કે પછી હવે નહીં મળે એટલે આ ચોખ્ખું ઘી હું મારા ઘરમાં ઘાલી દઉં અને પડ્યો પછી ઘી રોટલીને અડદિયા ઉલાળું, કોઈને હાથમાં ન આવવા દઉં. એવી જે મને માનસિક ભૂમિકા એ લગભગ ધનપતિઓની હોય છે. 10 ડબ્બા ઘી પોતાના ઘરે કર્યું, પણ ત્યાં કોઈએ વાવડ આપ્યા હો કે તમે 10 ડબ્બા ઘી લીધું છે, ક્યાંથી પોલીસને ગંધાવી છે. અને પેલો ફફીડ્યો, તરત જ નોકરને કીધું કે રામા, તો હા મુશ્કેલી આવી ગઈ છે, તું એમ કરે પાછલે બારણીથી 10 ડબ્બા ઘી લઈને આપણું જે 5 વીઘાનું ખેતર છે એમાં ખાડો ગાળીના ઘી રાખી દે, નહીતર હું તું મર્યા સમજ. પેલો કે શેઠ મુંજાઉમાં રાખી દઉં છું. પાછલે બારણેથી એ 10 ડબ્બા ઘી લઈ ગયો. 1 કલાક પછી આવ્યો શેઠ પાસે. શેઠે કીધું રાખી દીધું ઘી? તો કે હા શેઠ સાહેબ, ખેતરમાં ખાડો કરીને ઘી રાખી દીધું છે, પણ ખાલી ડબ્બા ક્યાં રાખવા છે એ કયો. અરે મૂર્ખા, ડબ્બા સહિત એમાં રાખવાનું તું. અમૃત જેવું ઘી ધરતીમાં ઢોળી દીધું. એ મારીને તમારી પાસે જો વ્યક્તિ પ્રેમની ભૂમિકા હોય તો પ્રેમ પદાર્થ કે પ્રેમ રસ જેનાથી શ્યામનો અભિષેક કરી શકાય એમ હતો, એમણે ધૂળમાં મેળવી દઈએ છીએ. આજે ઘણા નથી જુવાનિયા હોતા, એને કોઈની સાથે આમ જરા નજર લાગી જાય એટલે પછી અણોહરો થઈ જાય, હુઈ ન હોકે, અમથોમ તો ઓશિકા તોડી નાખે, ઓછાળ ખેંચી નાખે, વાળ મળે ખેંચવા. કોક વળી પૂછે તો કાવ્યમાં જવાબ આપે. શું થયું છે? દરિયાને કાંઠે ઉગ્યો મોહબ્બતનો છોડવો, મારે આંગણે ઉજાગરના ફૂલ, બોલ મારે કેને કેવું. તારા બાપને કેને, અમને શું મીંડો છો તું? ખુલતા પેન્ટ પહેર્યા હોય, સફારી લગાડી હોય એનાથી ખુલતો ઘાઘરા જેવો ઉપર ઓઢ્યું હોય પહેર્યું હોય, બહુ મોટા નથી ખુલ્લા રાખતા, સનગ્લાસ વાળા ગોલ્ડન ફ્રેમના ચશ્મા લગાવ્યા હોય, હિપી વાળ રાખ્યા હોય, કોઈ પાનના સ્ટોલને ટેકો દઈને ઉભો હોય અને વળી અહીં સિગરેટ ભરાવી હોય અને વળી ચૂસ લેતો હોય, પાછો આમ ચપટીએ રાખ ખેરે, ચપટીએ ઈ રાખ ખેરતો ખેરતો પાછો એ વળી એમ બોલતો જતો હોય, સખીરી મેં તો પ્રેમ દિવાદી મેરો દર્દ ન જાને કોઈ, હા 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 બીડીના ઠૂંઠા સૂંઠો સૂંઠો, સખીરી મેં તો પ્રેમ દિવાની, મીરાબાઈ બીડીયું ફૂંકતી હતી, ધરતીમાં ઢોળી દીધેલા, ગંધાતી ગટરમાં નાખી દીધેલા આ પ્રેમ છે. એટલે પ્રેમની બાબતમાં એક સાવધાન થવા જેવું કે જે વ્યક્તિ સાથે હું તમે પ્રેમ જોડીએ એવા હું તમે થઈ જઈએ. આ પ્રેમની એક અનુભૂતિનો પ્રસંગ છે. તો પ્રેમની ચરમ સીમા શું છે અને પ્રેમની કક્ષા શું છે અને પ્રેમની ચરમ ફલશ્રુતિ છે શું છે એ સમજવા માટે તમારે મારી પાસેથી એક સૂફી કહાની સાંભળવી પડશે. એક ધનપતિની એક ખૂબસૂરત લડકી બેટી હતી. એ દીકરી નવયુવાન થઈ, રૂપશીલ ગુણ તમામથી સંપન્ન હતી. યુવાન થતા એના લગ્નનો પ્રસંગ જ્યારે મંડાવવાનો હતો યોગ્ય મૂર્તિયાનો, ત્યારે એક સાથે 3 નવ યુવકોએ એની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકી દીધો. પિતા પણ જોઈ રહ્યો, પુત્રી પણ જોઈ રહી, 3 યુવકો એક સરખા રૂપાળા, એક સરખા ગુણિયલ, કોઈ પણ ખોટ નહીં, ધન સંપત્તિથી ભરપૂર, ભૂલ કાઢવા જાવ તો પણ ન મળે, એક સરખા 3, કોને પસંદ કરું? બાપ પસંદ ન કરી શક્યો તો દીકરીના ઉપર છોડી દીધું કે બેટા આ કામ તારે પાર પાડવું પડશે, તને યોગ્ય લાગે તે વર પસંદ કર. યુવાન દીકરી દિવસો સુધી નક્કી ન કરી શકી કે મારે કોને પસંદ કરવો, અને એવી ચિંતામાં અને ચિંતામાં એક દિવસ એ યુવતીનું મૃત્યુ થઈ ગયું. 3 યુવકોએ સજળ નેત્રે એ યુવતીને દફન કરી, માથે કબર દેવાઈ ગઈ. પણ હવે શું બન્યું? કારણ કે 3 એના અતિ પ્રેમમાં હતા, તો એક યુવક જે અતિ પ્રેમી હતો એ આનું દફન થયાની સાથે જ ભગવો રંગ લગાવી અને ફકીર થઈને સંસારથી વિરક્ત થઈને ચાલી નીકળ્યો. સાધુ થઈ ગયો, સંસારમાં રસ ઉડી ગયો. એક યુવક હતો એ આ દીકરીના બાપને ઘેર આવ્યો, કારણ કે બાપને એકની એક દીકરી અને બાપ નિરાધાર થયો, તો બાપનું કોણ માટેની સેવામાં રોકાઈ ગયો. ઘર સાચવે, પિતાવત એનું પાલન કરે. જ્યારે 3જો યુવક હતો એ તો જ્યાં કબર અપાઈ હતી એ જ કબર પાસે માથું ટેકવીને ત્યાં જ બેસી રહ્યો. દિવસો ઉપર દિવસો, દિવસો ઉપર દિવસો વ્યતીત થયા. એક વર્ષ પસાર થયું, ત્યાં એક ઘટના એવી ઘટી કે જે ફકીર થઈને ફરનારો સાધુ હતો એ એક ગ્રહસ્થને ઘેર ભોજન લેવા ગયેલો. ભોજન પીરસાયું છે, થાળીમાં ભોજન છે, યજમાન જમે છે, ભોજનના કોળિયા લેવાય છે. એમાં બન્યું છે એવું કે ગ્રહસ્થ યજમાનનો દીકરો બાજુમાં નાનકડો બેઠો હતો. એમણે કંઈક વેન કર્યું, રુદન શરૂ કર્યું. પિતાએ કહ્યું કે તું ચૂપ રહી જા, મહેમાન આંગણે આવ્યા છે, સાધુ ભોજન કરે છે. છોકરો છાનો ન રહ્યો, ગ્રહસ્થને ક્રોધ ચડ્યો અને છોકરાને ઉપાડીને સળગતો ભઠ્ઠો હતો એમાં ફેંકી દીધો. ભડ છોકરો સળગી ગયો અને પેલો સાધુ એકદમ ઉભો થઈ ગયો, તું રાક્ષસ છો, દૈત છો, તારું અન્ન જળ અગ્રાહ્ય છે. આવો અધમ પુરુષ મેં વિશ્વમાં ન જોયો, પોતાના પુત્રને આવી રીતે કોઈ એક નાનકડી બાબતમાં ચૂલાની આગમાં સળગાવી દે. મૂર્ખ, તને નર્કની યાતના પણ ઓછી પડે. પેલો ખડખડાટ હસવા માંડ્યો કે ફકીર બાબા, અજ્ઞાન છે એટલે આવું દેખાય છે. એટલે હાથમાં નાનકડી લાકડી લીધીને એક મંત્ર બોલ્યો ને દંડો પછાડ્યો, ત્યાં છોકરો પેલા સળગતી આગના ભઠ્ઠામાંથી નાચતો કૂદતો એ જ રીતે સજીવ થઈને પાછો નીકળી. પેલા ફકીરને મંત્ર હાથમાં આવી ગયો, બરાબર છે, આ મંત્ર પાકો કરી લીધો અને દોડ્યો જ્યાં કબર આપી હતી ત્યાં. પેલી યુવતીની આવતાની સાથે દંડો પછાડ્યો, મંત્ર બોલ્યો ને કબર ફાટી અંદરથી એવી જ ફૂલ જેવી કન્યા પાછી સજીવ થઈ અને 3 પાછા વળગી પડ્યા. મારે પરણવું, મારે પરણવું, મારે પરણવું, મારે પરણવું. હવે બાપે એમ કહ્યું કે દીકરી, ફરીથી આ પ્રશ્ન તારો છે, તું પસંદ કરી લે કે આમાંથી કોને તારે પરણવું છે. 3ની સામે નજર કરીને પછી એમણે પિતાને કહ્યું, પિતાજી મારી ક્ષમા કરો, આ પેલો જે યુવક છે જે ફકીર થઈ ગયો છે અને ચાલી નીકળ્યો તો એનો પ્રેમ પ્રેમ નથી પણ રાગ છે, કારણ કે આનો રાગ મારા શરીર સાથે છે. હું જીવતી હતી તો મારામાં રાગ હતો, હું મરી ગઈ તો મારા આત્મા સાથે પ્રેમ નથી. એને ઉદાસી આવી અને ઘર છોડીને ભાગી ગયો. માટે એનો પ્રેમ નથી, એ પ્રેમ રાગાત્મક છે. શરીર સાથે પ્રેમ છે, મારી સાથે એને પ્રેમ નથી, આત્મા સાથે પ્રેમ નથી. અને એ ઉદાસ થઈ જાય છે. આની સાથે હું પરણું તો મારી આખી જિંદગી એને મનાવણા કરવામાંથી જ નવરી ન થાવ. અને બીજું, પિતાજી તમે જેમ મને જીવતદાન એટલે દેહદાન કર્યું છે, એમ આ ફકીર થઈ ગયેલા એ મને જીવતદાન આપ્યું છે. માટે પિતા તુલ્ય છે અને પિતા તુલ્ય વ્યક્તિ સાથે હું લગ્ન ન કરી શકું. અને આ બીજો યુવક જે આપની પાસે રહ્યો, આપની સેવા કરી ઘર સાચવું, એ કર્તવ્ય નિષ્ઠ છે, એ નીતિ ધર્મને બરાબર સમજે છે, પાળે પોષે છે. એનો પ્રેમ દયાળુ છે, એના દિલમાં દયા છે. પ્રેમ પ્રેમ નથી, એ માણસ દયાળુ છે, પ્રેમી નથી. માટે એના તમામ લક્ષણો એ કર્તવ્ય નિષ્ઠના છે, એ નૈતિક પુરુષ છે, દયાળુ છે અને આપની સેવા કરી છે. માટે એ પુત્ર સમાન લક્ષણો ધરાવે છે અને પુત્રની સાથે હું લગ્ન ન કરી શકું. અને રહ્યો પિતાજી, આ ત્રીજો યુવાન, એ મારો ખરો પ્રેમી છે કે મારું કબર એ જ એના માટે મંદિર બની ચૂક્યું હતું. એના હૃદયમાં મારા સિવાય બીજો કોઈ પણ ભાવ નથી, કોઈ જગ્યા નથી કે જેમાં સમાઈ શકે. એટલો એ મારા પ્રેમથી ભરપૂર છે. એની આંખમાં પણ જગ્યા નથી કે કોઈ બીજો સમાઈ શકે. મારા સ્મરણ સિવાય એના જીવ ઉપર, હૃદયમાં કોઈ સ્મરણ નથી પિતાજી. અને આજે એક એક વર્ષથી માથું ટેકવીને એની આંખમાં આંસુ સુકાયા નથી. આ મારો ખરો પ્રેમી છે. શરીર રહે કે મરે પણ આત્માનો પ્રેમી છે. અને વાત એ સાચી, ગમે તેવું તમારું સ્વજન હોય, એનું મૃત્યુ થઈ જાય, આપણને લાગે કે આ માણસ નહીં જીવી શકે, પણ અગ્નિ સંસ્કાર થાય, એક દિવસ થાય, બે દિવસ થાય, 5 દિવસ થાય, એકાદ મહિનો થાય તો તમામ કુટુંબો એ શોકમાંથી નીકળી જાય છે. તો એ પ્રેમ નથી. છીન ઘટે છીન બાઢે વો તો પ્રેમ નહીં, એ પ્રેમ નથી, એ રાગ છે. પણ આ મારો ખરો પ્રેમી છે કે આજ દિન પર્યંત એની આંખ સુકાતી નથી, દિલ સુકાતું નથી. માટે પિતાજી હું આ ત્રીજા યુવકને પરણવા માટે પસંદ કરું છું, એમ કહીને કંઠમાં વરમાળા આરોપિત કરી દીધી. સૂફી આ કહાની કહીને પરમાત્માની પ્રેમ લક્ષણા ભક્તિ સમજાવે છે કે પરમાત્માનો પ્રેમી દીવાનો પરવાનો કેવો હોય. બહુ સુંદર રૂપક આપે છે. બીજી દ્રષ્ટિએ સમજીએ તો ફકીર થઈ ગયેલો પુરુષ એ જ્ઞાન માર્ગી છે. એ વિદ્વાનોને મળે છે, પંડિતોને મળે છે, માંત્રિકોને મળે છે, તાંત્રિકોને મળે છે. એને વિદ્યામાં રસ છે પણ પ્રેમથી ભરેલું હૈયું નથી. એ પિતા તુલ્ય છે. હકીકત છે, જ્ઞાન માર્ગીઓ હંમેશા આખી દુનિયાના બાપ થવા માટે સર્જાયા હોય છે. એ કોઈનું દાસત્વ કરી શકતા નથી. એ પિતા તુલ્ય છે. જ્ઞાન માર્ગી પરમાત્માથી દૂર રહી જાય છે. બીજો યુવક જે પિતાની સેવામાં રહ્યો, એ કર્મયોગી છે, કર્તવ્ય નિષ્ઠ છે, શાસ્ત્રનું પાલન કરે છે, ધર્મ અને નીતિનું પાલન કરવા માટે બંધાયેલો છે. એ કર્મયોગી છે, જેને સહજાનંદ સ્વામી પ્રથમના 47માં વચનામૃતમાં એમ કહે છે કે એ ભાગવત ધર્મ નિષ્ઠાવાળો છે. સેવા ચાકરી કરવી, બાગ બગીચા કરવા, કથા કીર્તન આદિ કરવું, એવા લક્ષણ ધરાવનારો ભક્ત એ ભાગવત ધર્મ નિષ્ઠા પ્રધાન છે. પણ ત્રીજો યુવક એ ભક્તિ નિષ્ઠા પ્રધાન યુક્ત છે, જેને 47માં શ્રીજી મહારાજ પ્રથમમાં કહે કે એના મનની વૃત્તિ તો પરમાત્માના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય ધારી શકતો નથી. રાધા કૃષ્ણના વિયોગમાં ખૂબ રડી ત્યારે એક ગોપીએ કહ્યું કે રાધા, હવે તારી આંખ સૂજી ગઈ છે તો થોડું આંજણ આંજ, કાજળ આંજ, તારી આંખ સારી થાય. ત્યારે રાધાએ જવાબ આપ્યો કે ગોપી, આ આંખમાં કૃષ્ણ લબાલબ ભર્યો છે, આમાં બે કેમ સમાશે? કૃષ્ણ ભરપૂર છે, એમાં આ કાજળ કેમ સમાશે? એ કાજળની જગ્યા પણ જેની આંખમાં નથી. સાત્વસ્મિન પરમ પ્રેમ રૂપા યથા વ્રજ ગોપિકા નામ. કેવી રીતે હાથમાં બરફનો ટુકડો લ્યો અને જેમ નીતરતો હોય, તરબૂચનો ટુકડો લ્યો અને જેમ પાણીની ધાર વછૂટતી હોય, એમ જેનું હૃદય પરમાત્માની યાદમાં નીતરતું હોય પ્રેમથી, એ પરમાત્માનો ખરો પ્રેમી છે. સાત્વસ્મિન પરમ પ્રેમ રૂપા. ભગવાનમાં આવો પ્રેમ લાગી જાય. અને આ પ્રેમના ગૌરીશંકર સિદ્ધ કરનારા રામ ઉપાસ્યોમાં શ્રી ભરતજી મહારાજ, કૃષ્ણ ઉપાસ્ય માર્ગીઓમાં મીરા, વ્રજની ગોપી, ચૈતન્ય મહાપ્રભુ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ ગૌરી શંકર શિખરને સર કરનારા પુરુષ પ્રેમ સખી પ્રેમાનંદ છે. આ ચરમ શિખરને એ પુરુષ પહોંચ્યા છે. એટલે એમણે સહજાનંદ સ્વામીની સાથે ગોપી ભાવથી સ્નેહ જોડ્યો છે. પ્રેમ સખી કહેવાય છે. અને શ્રીજી મહારાજ એના કંઠમાં ભુજાનું આલિંગન કરી અને બેલડી રચે છે. આ તો મારી સખી છે, વ્રજની ગોપી છે, એમાં લાંછન શાનું? પ્રેમ સખી પ્રેમાનંદ. સભા બેઠી હોય ગઢપુરમાં કે ગમે ત્યાં, સભામાં સંતો અને ભક્તો બેઠા હોય, શ્રીજી જ્ઞાન વાર્તા કરતા હોય, પણ પ્રેમ સખીએ સભામાં બેઠા હોય, બધા જ જ્ઞાન વાર્તાનું શ્રવણ કરે અને પ્રેમ સખી પ્રેમાનંદ શ્રીજીની રૂપ માધુરીને જેમ ચાતક ચંદ્રની સામે જોઈ રહ્યો હોય એમ શ્રીજીની રૂપ માધુરીનું પાન કરે. એનું લટકું કેમ થાય છે, એ વાણી કેમ ઉચ્ચારે છે, એ વેણ કેમ ઉચ્ચારે છે, એના નયનો કેમ હલે ચલે છે, એના ઓષ્ઠનું હલન ચલન કેમ થાય છે, એના શરીરની કેવી રચના રૂપ છે. અને જેમ રણની અંદર ભૂલો પડેલો માણસ તૃષાતુરથી પીડિત હોય અને પાણી પીતો હોય, એમ સહજાનંદ સ્વામીને પ્રેમ સખી પ્રેમાનંદ સામે બેસીને પીતા. એને કોઈ કહે, સ્વામી આજે કથામાં શું વાત આવી? તો કે મને ખબર નથી, પણ એમ પૂછો કે જમણા ગાલ ઉપર, તો હા તિલ છે એ બતાવું, દાઢમાં તિલ છે એ બતાવું, કર્ણમાં તિલ છે એ બતાવું, ચરણમાં રેખામાં ચિહ્ન છે એ બતાવું. એ હું બતાવી શકું છું, બીજી મને કઈ ખબર નથી. એટલે મધ્યના 48માં વચનામૃતમાં વંદુ સહજાનંદ રસ રૂપ એ જે કીર્તન ગાયા, શ્રીજી ઉભા થઈ ગયા છે ને એમ બોલ્યા કે આ પ્રેમ સખી પ્રેમાનંદ હું સાષ્ટાંગ દંડવત કરું એવો આ પુરુષ છે. કોઈ સાધુને એમ નથી કહ્યું કે હું એને દંડવત કરું, કરી લીધા છે વાત જુદી છે, પણ જે ભાવથી બોલી ગયા છે આવો એ પરમ પ્રેમી સાધુ છે. પછી તો ઘણી વાતો કરી છે એ પ્રેમ સખી પ્રેમાનંદ. શ્રીજીની સન્મુખ બેઠા, સંધ્યા આરતી થાય, કથા વાર્તા સમાપ્ત થાય, શ્રીજી શયન માટે અક્ષર ઓરડીમાં જાય. રાત પડી એ એના માટે દર્દ બની જાય. શ્રીજી અક્ષર ઓરડીમાં બારણા બંધ ભીડાયેલા હોય. દાદાના દરબારમાં પ્રેમ સખી વિહવળ ઘેલા બની અને શ્રીજીને નિરખવા માટે તડફું નાખતા. આખી રાત પોતાના આસન ઉપર બેસી અને શ્રીજીના કીર્તનો આરાધના કરી. એક દિવસે પોતાના આસન ઉપર બેઠા છે, હાથમાં સરોદ લીધો છે. રાત ધીમે ધીમે ઘેરી બની છે અને પ્રેમ સખી પ્રેમાનંદ પ્રભુના એક પછી એક કીર્તન આલાપે છે. સહજાનંદ સ્વામી પ્યારે તોરા મોરા જીયરા તોરા મોરા જીયરા પ્યારે तुम तो मोरे जिया में जैसे तुम तो रहत मोरे जिया में जैसे काज में कांचन दे प्यारे तोरा मोरा जियरा रे प्यारे तोरा मोरा जियरा प्यारे तोरा मोरा जियरा एक रे. એક કીર્તન પૂરું, બીજું કીર્તન પૂરું, ધીમે 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 આગળ ચાલે. સવારનો પ્રાતઃ કાળ થવાયો છે. प्रेम सखी प्रेमानंद स्वामी सवारना प्रभातियाओ पण आसन उपर जाय छे। पण बन्यो छे शुं? घटना बनी गई छे। त्यारे तोरा मोरा जीरा एकरे ए पद ज्यां एमणे आलाप्युं अने एना शब्दो अक्षर ओरडीमां पड़छाया पड़छंदाया अने श्रीजी एकदम चादर फेंकी दीधी का दर्दीलुं कोण गाय छे ए सूई न शक्या। अक्षर ओरडीमांथी धीमे 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 निकळ्या। ज्यां जोयुं तो प्रेम सखी प्रेमानंदनी सामे सहजानंद स्वामी हाथनी अदब वाळीने बेसी गया अने कीर्तनोनुं श्रवण करे। न प्रेम सखी थाके, एनी आंखमां आंसूनी धार अने सामे सहजानंद स्वामीनी आंखमां पण आंसूनी धार छे। सवार थयुं छे ने प्रेम सखी प्रेमानंदजीए एक कीर्तन सवारनुं उपाड्युं। इन मोहनाने मेरो मन हरलीनो, अरे जादूगारे चित चोर रे, इन मोहनाने मेरो मन हरलीनो। बिनु देखे बिरहा तन तावत हो, बिनु देखे बिरहा तन तावत, देखे हरख नवीनो प्रेमानंद मगन होई डोलत। अरे चम चरण कमल रस पीनो रे, इन मोहना ने मेरो मन हरली। अरे जादूगारे चित चोर रे, इन मोहना ने मेरो, इन मोहना ने मेरो मन हरली। दिनेकी सारंगी नीचे मूकीन आंख खोली, आंखना आंसू लूछवा जाए त्या सामे श्रीजी ने जोया। एकदम दौड़ीने भेटी पड्या, महाराज तमे क्यारे आया आव्या छो? अरे सखी, अरे बांवरी, पहेलू कीर्तन आराध्यो त्यारथी अहींया छो। प्रेमानंद स्वामीना आंसू सहजानंद स्वामी लूछे अने सहजानंद स्वामीना आंसू प्रेम सखी लूछे। ए घड़ी भर रही शकता नथी। हवे विचार करो कि ज्यारे श्रीजीए बधा संतोने भेड़ा करीने एम कह्युं के हवे मने रजा आपो, मारू अवतार कार्य पूरुं थई गयुं। एक वीजळीनो प्रहार थई गयो। बधा संतो हरिभक्तो दादाना दरबारमां आक्रंद करे। नानकड़ू बाळक कोई दुखवश थईने माताना खोळामां माथुं मूकीने रुदन करे, कालावाला करे, पालव पकड़ी। एम एक एक संत अने भक्त आक्रंद करे। श्रीजीने केम रजा आपी के आप विदाई थो। जाओ महाराज, पण अमारो प्राण लईने जाओ। महाराजे योग ऐश्वर्य वापरू छे। संतोनी छाती कठण करी। बधाज संतो उभा थई, चरणमां माथुं मूकी अने श्रीजीने एम कह्युं छे के महाराज जाओ प्रभु, ज्यारे संभारीए त्यारे दर्शन देजो अने अंत समय जरूर पधारो। पण एक प्रेम सखीनी दशा तमे समझी सको छो के ए वखते एमणे श्रीजीने माटे शुं कह्युं छे। बधा चरण ने वंदन करीने बोली शक्या हशे, पण प्रेम सखी नजीक नहीं जई शक्या होय। अने जे थवानुं हतुं ए थई रह्युं। एक दिवस श्रीजी अंतर ध्यान थया। श्रीजी महाराज तो सीधावी गया छे। हवे विचार करो कि जेने एक पळ नथी रेवातुं ए प्रेम सखीनी मनोदशा, एनी मनोवेदना दादाना दरबारमां घूमरियो ले छे अने एनी आंख सतत खोळ्या करे छे के मारो छोगला वाळो सहजानंद क्यां छे? क्यांय देखातो नथी। लीमड़ाने जुए, ए ओरडाओने जुए, પૂછે કે પ્રભુ છે? અરે ભાન ભૂલી જાય. રોજ એને નિયમ હતો કે શ્રીજી ઉઠવાના હોય એ પહેલા તો એ અક્ષર ઓરડીની આગળ બારણા બહાર આવી અને પ્રભાતી ગાય એનો સ્વર સાંભળે અને શ્રીજી પછી બારણું ખોલે. એ ભાન ભૂલી જાય. સવારના પોરમાં બારણે જઈને બેસીને કીર્તન ગાય, બારણું ખુલતું નથી. ત્યારે કોઈ આવીને કહે, સ્વામી મહારાજ ધામ સીધાવ્યા એને તો ઘણો સમય થયો, અને બેહોશ થઈને ઢળી પડે. આંખ ખોલ્યા કહે છે, અખિયા અખિયા बहुत दिन भांति प्यासी अखियाँ बहुत दिन के प्यासी बहुत दिन के प्यासी तरसी आँख श्रीजी ने शोधा करे. चितवत पंथ पलक नहीं सूखत, चितवत पंथ पलक नहीं सूखत, खटकत हो अविनाशी बहुत दिन के प्यासी अखियाँ बहुत दिन के प्यासी. प्रेम सखी प्रेमानंद स्वामी तो घणा पद में एम कहे छे कि हे महाराज हवे आ मारी आंख प्यासी छे, ये उपवासी छे, आजे तारू रूप केटलाय वखतथी जोयुं नथी, એ ભૂખી છે. તો એને મહારાજ, હે મારા નાથ, એને તું એક વાર આવીને પારણું કરાવી જા. આ એ કે પારણા કરાવી જા, તું એ આંખને તો પારણું કરાવી જા. આ વેદનાને કોણ વર્ણવી શકે? પ્રેમના દર્દનું વર્ણન થઈ શકતું નથી. એ તો જે જાણે એ જ માણે. મોહેરો બીતત નિષાદે बीतत निषदिन रो दर्दन जाने को मेरो दर्दन जाने को बीतत निषदिन रो दर्दन जाने मेरो मेरो दर्दन जाने को. हरि कृष्ण बदन बिनु देखे, श्री हरि कृष्ण बदन बिनु देखे, जुग सम पल छीन हो, जुग सम काल चिन्ह रैन बिना बिरहा तन तावे रैन बिना बिरहा तन तावे नायावे सुख सो दर्दन श्याम पिया की सूरत श्री घनश्याम पिया की सूरत बिसरत नाही मोह बिसरत नाही प्रेमानंद को नाथ मिले तो नाथ मिले तो राखूंगी उर बीच प्रो दर्दन जाने को मेरो दर्दन जाने दर्दन राधा ने कृष्ण ये कुंज गली में बैठा वृंदावन ने ये कुंज गली में राधा ने कृष्ण एक दिवस बैठा है। राधाजी ना हाथ में श्री कृष्ण एक घा जोयो अने घाव मांथी लोई हतुं। कृष्णए कह्युं के राधे आ तने शुं वाग्युं, क्यारे वाग्युं, कोणे मार्युं? राधाए कहू कृष्ण आ तो घना महीना थी छे। ना घना महीना नो आ घाव नहीं, आम तो ताजो घा छे, ताजू लोई छे। बोल आ तने शू वाग्यु छे? ना प्रीतम महीनाओ थया छे पण एवुं छे के आना उपर जे पोपड़ी पड़े छे हूँ रोज उखाड़ी नाखू छू। अरे शू काम घाव रूजावा नहीं देती? कृष्ण आ घाव तारो नख वागवाथी थयो छे, माटे तारी स्मृतिओ ने माटे हूँ सतत ने सतत तेने जीवतो राखू छू, क्यारे सुकावा देती। प्रेम पंथ पावकनी ज्वाला माही पड्या ते महासुख माणे देखण हारा दाजे जोने। आपने लागे का दुखी छे पण आ प्रेमनी पावकनी एवी ज्वाला छे, प्रेम ज्वाला के एमां पड़े एने शीतलता मळे अने जुवे ए बळे। दर्द दर्द शब्द वापरीए छीए पण हकीकतमां अति मिठास होय छे। ए मीराबाई पोतानी अटारीमां ऊभी होय, संध्या ढळती होय, कृष्ण ने पुकारती हो। श्याम रंग जुए ने कृष्ण नी सूरत आवे, श्याम भई मोरे श्याम न आए, श्याम बिना क्यों श्याम सुहाई। રાત પડી તો હજી મારો કૃષ્ણ કેમ ન આવ્યો? નિરાશ થઈને એ કૃષ્ણની મૂર્તિ આગળ પોતાના નિજ મંદિરમાં જઈને બેસે અને હાથ લાંબા કરી કરી એની સામે પુકાર કરે, મીરા हेरी मैं तो प्रेम दीवानी में रो दर्द न जाने को, हेरी मैं तो प्रेम दीवानी में रो दर्द न जाने को, घायल की गत जाने घायल की गलत घायल जाने, जो कोई घायल हो जो हद की गत जो हद जाने, जो कोई जो दर्द दीवानी मेरो दर्द न जाने को, तेरी मैं तो प्रेम दीवानी मेरो दर्द न जाने को। पुष्कर निवासी ब्रह्मानंद स्वामी बीमार हता त्यारे भक्तो वैद्यने तेडीने लाव्या अने कह्युं के स्वामीजीनी तबियत निहाळो। त्यारे ब्रह्मानंद स्वामीए वैद्यने एम कह्युं के वैद्यराज आ कोई एवुं दर्द नथी के जे नाड़मां पकड़ाय। नबदिया वैद्य क्या देखे, मने तो दिलनी बीमारी छे। ए मीरा कहे छे के आ दर्द छे एनो औषधनो करनारो जेने दर्द आप्युं छे ए ज दवा करी शके, वैद्य सांवरियो होय। तो प्रेमनु जे दर्द जेने लागी जाय छे एनी जे मिठास छे अने श्यामनी साथे जे एनी बेलड़ी रचाई छे अने हृदयनी अंदर जे रंग पथराई छे, मीरा पुकार करती होय छे, लकड़ी जलके कोयला भई, कोयला जलके भई राख, मैं अभागन ऐसे जली न कोयला भई न राख। प्रेमनी वेली मीरा कई एमनम नथी थती, आंसुओना जल सींच सींच प्रेम बेली बोई। बधी वेलियोने तो पाणी आपणे कुवा वावनु पीवड़ावी अने वेल मोटी थाय, पण आ प्रेमनी वेली एवी छे के जेने आंसुडाना जल पीवड़ावो तो ज वृद्धि पाय। अने जेना दिलमां भगवत प्रेम आव्यो छे एने आंसुडाना जल सींची सींचीना प्रेमनी वेलड़ीओने उछेरी छे। मित्रो, जेनी आंखमां आंसू होय एमने कोई केवा दर्दीला, कोई केवा प्रेमी, एवा संत ने खोलवा, पण तपाई ने त्याग ने मार्गे कांटा थई गेला साधु पुरुषों ने दूर थी पगे लागी ने वंदन करी निकली जावू। पण जे भगवान ना प्रेम नी सुरता मां जे रड़ी सकतो होय, जेनी आंख मां आंसू आवता होय, एवानी पासे जईने माथु नमावजो, तमने परमात्मा नो भेटो करावी दे। जल सींच सींच प्रेम बेली बोल। तो प्रेम पदार्थ छे पीवा जेवो छे, परमात्मानु दर्द छे ई साचवा जेवू छे, अने प्रेम रस छे ए आपणे परमात्माना चरणोमां समर्पित करीए एटली अभ्यर्थना साथे अहींया संतवाणी व्याख्यानमाळाने विराम आपूं छुं। सहजानंद स्वामी महाराज।